તો હલો ફ્રેન્ડ્સ હું શું સંજયને તમે જોઈ રહ્યા છો ઓનલાઈન ગુજરાતી તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે જોઈશું કે વાહલી દીકરી યોજના શું છે તે ફોર્મ ક્યાંથી મળશે તેની લાયકાત મતલબ એલિજિબિલિટી શું શું છે કેટલી સહાય મળશે જ્યારે દીકરી અઢાર વર્ષની થાય ત્યારે કેટલી સહાય મળશે સ્ટેપ બાય સ્ટેપ ફ્રેન્ડ આ વિડીયોમાં આપણે જોઈશું તો ફ્રેન્ડ્સ વિડીયો સાથે બન્યા રહો ફ્રેન્ડ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો ફ્રેન્ડ્સ આપણે એને સંપૂર્ણ ચર્ચા કરીએ આ પીડીએફ જે ઓફિશિયલ પીડીએફ છે તેમાં તો ફ્રેન્ડ્સ આનું જે છે તેનો ઉદ્દેશ્ય શું છે તો કે આનો ઉદ્દેશ્ય એ છે કે જે સ્ત્રી ભૂણ હત્યા થાય છે મતલબ એના વિરોધના દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવું દીકરીઓનું જે શિક્ષણમાં ડ્રોપ આઉટ થાય છે મતલબ તે ભણતી ઉઠી જાય છે એના અને વધારો થાય અને એ ભણતર પ્રત્યેની રુચિ આવે એ એના ઉદ્દેશ્યથી અને દીકરીઓનો જન્મ પ્રમ પ્રમાણ વધારવા માટે આ એનો મેન ઉદ્દેશ છે જેથી કરીને બાળ લગ્ન પણ અટકે અને સ્ત્રીમાં શિક્ષણનું જાગૃતતા આવે તો હવે આની જોઈએ કે ફ્રેન્ડ્સ આની લાયકાત શું છે લાયકાતમાં જોઈએ તો બે આઠ બે હજાર ઓગણીસ મતલબ કે બે આઠ એટલે કે બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ પછી જે જન્મેલી દીકરી હોય તેને જ લાભ મળશે મતલબ જે બે ઓગસ્ટ કે બે હજાર ઓગણીસ પહેલાં જન્મેલી દીકરી હશે તો તેને લાભ મળવા પાત્ર થશે નહીં પરંતુ બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ પછી જે દીકરી જન્મેલી હશે તેને લાભ મળશે અને જો તેને બે દીકરીનો હોય દંપતીના વધુમાં વધુ બે દીકરી હોય તો તેનો લાભ મળી શકે ત્રણ દીકરીને તેનો લાભ મળશે નહીં અને જો પ્રથમ દ્વિતીય દીકરી બંનેને લાભ મળવાપાત્ર થશે પરંતુ જે દ્વિતીય દીકરી પછી દંપતીએ સંતત નિયતિનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ મતલબ બે દીકરીનો લાભ મળવાપાત્ર થશે પરંતુ બીજી દીકરી પછી જો દંપતીએ સંપત્તિ નિયત હોય તેનું ઓપરેશન ફરજિયાત કરાવેલું હોવું જોઈએ જો દાખલા તરીકે પ્રથમ દીકરો હોય અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને સહાય મળવા પાત્ર થશે પરંતુ બીજા એટલે કે બીજી દીકરી પછી દંપતીએ સંતત નિયમિતનું ઓપરેશન કરાવેલું હોવું જરૂરી છે પ્રથમ દીકરો હોય ફ્રેન્ડ્સ અને બીજી બંને દીકરી જોડ્યા હોય કે તેથી વધુ એકસાથે સાથે જન્મવાના અપવાદના કિસ્સામાં તમામ દીકરીને વાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે પરંતુ તે કિસ્સામાં પણ દ્વિતી દીકરી પછી દંપતીએ સંતતી નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જરૂરી છે અને દીકરીના જન્મ સમયે માતાની મિનિમમ ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ મતલબ જો તેની ઉંમર અઢાર વર્ષથી નીચે હોય તો તેને યોજનાનો લાભ મળશે નહીં અને વાલી દીકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતીની જે ગ્રામીણમાં જે તેની વાર્ષિક આવક છે અને શહેરી વિસ્તાર એ એક સમાન રાખવામાં આવી છે મતલબ તેની બે લાખ કે તેથી ઓછી આવક રહેવી જોઈએ મતલબ બે લાખની ઉપર હોય તો એ આમાં માન્ય ગણાશે નહીં આવક માટે તેની પાત્રતા લાભાર્થીના જન્મના આગળના એકવીસ માર્ચના રોજ પૂર્ણ થતાં વર્ષ પ્રમાણે લેવામાં આવશે અને ફ્રેન્ડ્સ આની મંજૂરીની પ્રક્રિયા ક્યાંથી મળશે કે કોણ એક્સેપ્ટ કરશે તો કે વાલી દીકરી યોજનાનો અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર સીડીઓ પર કચેરી ગ્રામ પંચાયત અથવા બાળ અધિકારીની કચેરી દ્વારા વિના મૂલ્યે આપવામાં આવશે અને સહાય મંજૂર કરવા માટે સક્ષમ અધિકારી જે તે જિલ્લાના મહિલા અને બાળ અધિકારી ગણા છે તો હવે ફ્રેન્ડ્સ આપણે જોઈએ કે આની એપ્લિકેશન કઈ રીતે કરવી તો કે આની ઓનલાઈન એપ્લિકેશન કરવાની આવશે ફ્રેન્ડ્સ અને એ જનસેવા કેન્દ્ર અથવા સેવા સેતુમાં પણ આપી શકાશે અને અરજી કર્યાથી દિવસ પંદરમાં જે તે સેજાની મુખ્ય સેવિકાએ ગૃહ મુલાકાતમાં લઈ જરૂરી ચકાસણી કરી સીડીએફ કે શ્રી જેને મોકલવાની રહેશે મતલબ આ ફ્રેન્ડ્સ આની એપ્લિકેશન જનસેવક સુવિધા એટલે કે જનસેવા કેન્દ્ર અથવા સેવા સેતુમાં કરી શકાશે અને ફ્રેન્ડ્સ હવે આગળ જોઈએ કે આ યોજનામાં આપણે એની સાથે અરજદારે કયા કયા આધાર પુરાવા જોશે મતલબ ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો પ્રથમ તો દીકરીનું જન્મ પ્રમાણપત્ર કેમ કે આપણે એની માટે ફોર્મ ભરીએ એટલે એનું ખાસ જોશે દીકરીનું જન્મ પ્રમાણપત્ર ત્યારબાદ તેના મા બાપ હોય માતા પિતા તેનું આધાર કાર્ડ બીજું તેની માતા હશે તેનું જન્મ પ્રમાણપત્ર તરીકે કેમ કે એની ઉંમરનો અંદાજો લગાડવા માટે માતા પિતાની જે વાર્ષિક આવક હોય તો તેનું પ્રમાણપત્ર એટલે આવકનો દાખલો તો એ મામલતદારનું અથવા તાલુકા વિકાસ અધિકારીનું હોય છે કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકો મતલબ કુટુંબમાં ટોટલ કેટલા બાળકો છે તે બધાના જન્મના દાખલા જોશે અને સંતતની નિયમનું પ્રમાણપત્ર મતલબ બીજું કોઈ સંતાન ન હોય તો તેને એક પ્રમાણપત્ર જોશે અને સક્ષમ અધિકારી સક્ષમ કરેલ દંપતીનું સોગંદનામું કંઈક સોગંદનામુંની જરૂર પડશે હોય ફ્રેન્ડ્સ જે અગત્યની વસ્તુ છે કે આમાં શું લાભ મળવાપાત્ર થશે તો કંઈક તો જ્યારે દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ છે મતલબ તે જ્યારે પ્રથમ ક્લાસમાં પ્રથમ ધોરણમાં પ્રવેશ છે ત્યારે પ્રવેશ વખતે તેના માતા પિતાને મતલબ ચાર હજાર રૂપિયા મળવાપાત્ર થશે મતલબ પ્રથમ હપ્તામાં ચાર હજાર રૂપિયા મળશે બીજો હપ્તો જ્યારે આવશે કે બીજો હપ્તો તે નવમાં ધોરણમાં મતલબ ફ્રેન્ડ્સ નવમા ધોરણમાં ત્યારે જ આવશે કે જ્યારે બાળક તમારું ભણતું હોય એટલે હું અને બાળ શિક્ષણ આગળ વધે એના માટે સરકારનો મેઇન ઉદ્દેશ્ય છે એટલે જો નવમા ધોરણમાં પ્રવેશે ત્યારે છ હજાર રૂપિયા મળવાપાત્ર થશે અને જે છેલ્લો હપ્તો છે કે જ્યારે હવે અઢાર વર્ષની ઉંમરે પ્રવેશશે અથવા તો ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સહાય તરીકે એને કુલ એક લાખ રૂપિયા મળે પરંતુ જે દીકરી હોય તેના બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ તો હવે ફ્રેન્ડ્સ આપણે જોઈએ કે આ જે ફોર્મ આવશે તે કઈ ટાઈપનું આવશે તો કે ફ્રેન્ડ્સ અહીંયા લખેલું છે કે વિના મૂલ્યે અરજીપત્રક અને લાભાર્થી દીકરી જે છે એનો તાજેતરનો ફોટો અહીંયા ચૂંટાડવાનો આવશે તમે જે તારીખે અરજી કરો એ તમારે અહીંયા તારીખ લખવાની આવશે ને ફ્રેન્ડ્સ અહીંયા હું નીચે સહી કહીનાર કે અહીંયા નામ લખવાનું આવશે ત્યારે લાભાર્થીની દીકરીનું સંપૂર્ણ નામ પિતાનું નામ માતાનું નામ દીકરીની ઉંમર જન્મ તારીખ તેનું એડ્રેસ તેનો મોબાઈલ નંબર ગુજરાતમાં ક્યાં રાજ્યમાં ક્યાંથી વસવાટ કરે છે એ આ મતલબ અહીંયા તેની સંપૂર્ણ બેઝિક ડિટેલ નાખવાની રહેશે અહીંયા તેની જ્ઞાતિ લાભાર્થીની દીકરીનો આધાર નંબર હોય તો અને તેના પિતાનો આધાર નંબર આ આવી ડિટેલ અહીંયા બેઝિક ડિટેલ આવશે તેના કુટુંબમાં ટોટલ કેટલા સભ્યો છે એ બધા સભ્યોનું ફ્રેન્ડ્સ નામ એનું શાક પણ અભ્યાસ જન્મ તારીખ અને ઉંમર લખવાની રહેશે મતલબ ઘરના ટોટલ સભ્યોની અહીંયા ડિટેલ આપવાની રહેશે ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંયા તેનું જે સેલ્ફ ડિક્લેશન છે તારીખ સ્થળ જિલ્લો અને અહીંયા લાભાર્થીની તે સંપૂર્ણ માહિતી અહીંયા ભરવાની રહેશે તેનું સોગંદનામું ફ્રેન્ડ્સ આ રીતનું આવશે કે તેના પત્નીનું નામ ઉંમર વર્ષ પતિનું નામ ધરમ ગામ જિલ્લો અમારા બાળકોની વિગત પ્રથમ દ્વિતીય તૃતીય એ પ્રમાણે ફ્રેન્ડ્સ અહીંયાની સંપૂર્ણ ડિટેલ નાખવાની રહેશે અને આ ટાઈપનું એનું સોગંદનામું આવશે તો ફ્રેન્ડ્સ આ ટાઈપનું આવશે લાસ્ટમાં એ પતિની સહી પત્નીની સહી સ્થળ અને તારીખ આ એનું એફિડેવિટ છે તો ફ્રેન્ડ્સ આ રીતનું એનું ફોર્મ આવશે આના ફિલ કરી અને ફ્રેન્ડ્સ તમારે જે યોગ્ય જગ્યાએ જ્યાં પહોંચવાનું પહોંચાડવાનું છે ત્યાં તમારે પહોંચાડી દેવાનું રહેશે તો ફ્રેન્ડ્સ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો